नमस्कार मित्रों, एजुकेशनल एंड इन्फॉर्मेशन चैनल क्रेक कॉम्पिटिटिव पर आपनું સ્વાગત છે. મિત્રો, જેમ કે તમે સૌ જાણો છો, આપણે ચર્ચા કરી રહ્યા છીએ ગુજરાતી ભાષા, એની અંદર ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણના કેટલાક ચુનિંદા મોસ્ટ એમપી એમસીક્યુ વિશે, જે આવનારી દરેક પરીક્ષા માટે આપ સૌને ખૂબ જ ઉપયોગી થશે. મિત્રો, આ વિડીયો આ સિરીઝના આપણે પાર્ટ 1-4 બનાવી ચૂક્યા છીએ. જે મિત્રોને જોવાના બાકી હોય એ મિત્રો अपनी चैनल पर वीडियो ना लिस्ट में थी सर्च कर जी सके. तो आज शुरुआत करिए आ सीरीजना पार्ट 5 ने. नरसिंहना प्रभातिया में मोटे भागे क्या छंदनो उपयोग थयो छे? मित्रों, मोस्ट आईएमपी प्रश्न है कि नरसिंह मेहताए एना प्रभातिया में मोटे भागे क्या छंदनो उपयोग करेलो छे? तो नरसिंह मेहताना प्रभातिया बधा छे ई झूलणा छंद में रचायेला छे. नेक्स्ट जुए, सामरशानो विवाह, हार अने मामेरू, नरसिंह मेहतानी कृतिओ क्या प्रकारनी छे? एटले के आ बधी कृतिओ छे जे सामरशानो विवाह, हार, मामेरू, ए क्या प्रकारनी छे? तो बधी कृतिओ छे आत्मचरित्रात्मक प्रकारनी छे. क्वेश्चन नंबर 103, भांगी 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 मारा भवनी भावट भांगी रे काव्य पंक्ति में क्यों अलंकार छे? तो मित्रों, अलंकार विषे आपणे एक सरस एवो विडियो बनावेलो, जे मित्रों जोयो हशे एने परबारो ख्याल आवी गयो हशे के आ वाक्यनी अंदर, आ काव्य पंक्तिनी अंदर क्यों अलंकार रहेलो छे. अने बाकी सब जे लोकोने खबर छे ए जाणता हशे, अने बाकी आपणे जवाब जोई लईए. आनी अंदर वर्णन उपरास अलंकार रहेलो छे, कारण के एकने एक वर्ण अहीं रिपीट थाय छे. समास ओळखावो हरिभक्त. मित्रों, समास विषे पण आपणे विडियो बनावेल छे, समासने केम ओळखवो ए जोवानो बाकी होय तो तमे जोई लेजो के हरिभक्त शब्द छे ई क्यो समास एनी अंदर रहेलो छे. द्विगु, तत्पुरुष, उपपद के द्वंद्व, तो हरिभक्त छे ई तत्पुरुष समासनुं एक उदाहरण छे. भांगी 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 मारा भवनी भावट भांगी रे काव्य पंक्ति में अधोरेखित पदनो अर्थ जणावो. भावट शब्द छे एनो अर्थ आपणे जणावानो छे. भावट एटले झंझाड़, भावुकता, जन्म के वडनुं झाड, तो भावट एटले अहींया थशे झंझाड़. प्रश्न नंबर 106, अधोरेखित पदनो समास जणावो. फूली 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 हूँ तो हरिमुख जोई फूली रे, तो अहीं हरिमुख छे ई क्या समासनुं एक उदाहरण छे. मध्यम पदलोपी, द्विगु, तत्पुरुष के उपपद, तो आ पण एक तत्पुरुष समासनुं उदाहरण छे. प्रश्न नंबर 107, जेनाथी मोह पमाई ते. आ शब्द समूह माटे आपणे एक शब्द आपवानो छे. कामण, कारण, प्रेम के त्रण पैकी एक कने, तो अहींया मित्रो जेनाथी मोह पमाई ते एटले कामण. ગાંધીજીના તમામ લખાણો ખાલી જગ્યા નામની ગ્રંથ શ્રેણીમાં સંગ્રહાયેલા છે. મહાદેવભાઈની ડાયરી, સત્યના પ્રયોગો, ગાંધીજીનો અક્ષરદેહ કે હિંદસભા. તો ગાંધીજીના તમામ લખાણો છે એ ગાંધીજીનો અક્ષરદેહ નામની ગ્રંથ શ્રેણીમાં સંગ્રહાયેલા છે. પ્રશ્ન નંબર 109, દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ પુસ્તકના લેખક કોણ છે? મહાત્મા ગાંધી, મિસ્ટર પોલક, શેખ અબ્દુલ્લા કે મહાદેવભાઈ દેસાઈ? તો આ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસના લેખક મહાત્મા ગાંધી હતા. 110 નંબરનો પ્રશ્ન, ભાદર નદીની દક્ષિણનો સમુદ્ર સુધીનો જૂનાગઢ જિલ્લાનો પ્રદેશ. ભાદર નદીની દક્ષિણનો સમુદ્ર સુધીનો જૂનાગઢ જિલ્લાનો પ્રદેશ, એનું એક પર્ટિક્યુલર નામ છે લીલીનાગેર, સોરઠ, હાલાર કે વાગડ. તો આ પ્રદેશ છે એ સોરઠ તરીકે ઓળખાય છે. જેમ ભાવનગર સાઈડનો પ્રદેશ ગોહિલવાડ તરીકે ઓળખાય છે, આપણે જામનગર રાજકોટ સાઈડનો પ્રદેશ સૌરાષ્ટ્ર તરીકે ઓળખાય છે, એમ ભાદર નદીની જે દક્ષિણનો સમુદ્ર સુધીનો જૂનાગઢ જિલ્લાનો પ્રદેશ છે એ સોરઠ તરીકે ઓળખાય છે. નીચેના વાક્યમાં અધોરેખિત પદનો સમાનાર્થી લખો. સાચું બોલનારને સાચું કરનારે ગાફેલ પણ ન રહેવું જોઈએ. તો ગાફેલ એનો અર્થ આપણે કહેવાનો, એનો સમાનાર્થી અર્થ આપણે કહેવાનો છે.
ગાફેલ એટલે સાવધ, મૂંગા, અસાવધ કે ઉદ્ધત. ગાફેલનો અર્થ થશે અસાવધ. પ્રશ્ન નંબર 112. મીરાબાઈનો જન્મ રાજસ્થાનમાં આવેલા ખાલી જગ્યા ગામમાં થયો હતો. માંડલી, ઉદયપુર, મેવાડ કે મેડતા. તો મિત્રો, મેવાડમાં મીરાબાઈનું સાસરું હતું, જ્યારે એનું જન્મસ્થળ મેડતા હતું. ગોવિંદો પ્રાણ અમારું રે પદ મીરાનું કયા પ્રકારનું પદ છે? ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક કે આત્મકથાત્મક? તો આ પદ છે મીરાનું આત્મકથાત્મક પદ છે. નર્મદા કાંઠે આવેલા ગામ ચાણોદના વતની કવિ? તો ચાણોદના વતની હોય એવા કયા કવિ હતા? નર્મદ, પ્રેમાનંદ, દયારામ કે અખો? તો ચાણોદના વતની દયારામ હતા, જે ગરબી માટે ખૂબ જ પ્રખ્યાત છે. પ્રશ્ન નંબર 115. દયારામ કયા કાવ્ય પ્રકારથી વધુ જાણીતા બન્યા છે? સોનેટ, ગરબો, ગરબી કે પદ? જેમ આપણે જોઈએ તેમ દયારામ ગરબી માટે પ્રખ્યાત છે. મિત્રો, આશા છે તમને બધા પ્રશ્નો પસંદ આવી રહ્યા હશે. જો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો 2 સેકન્ડ પોઝ લઈને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને નીચે આવેલ લાઇક બટનને પ્રેસ કરી દેજો. ઠીક છે મિત્રો, આગળ જોઈએ. પાતળીઓ અમને લાડ લડાવે અધોરેખિત શબ્દનો અર્થ. તો પાતળીઓ શબ્દનો અર્થ આપણે કહેવાનો છે દેખાવડો, પાતળો, પ્રેમી કે પતિ. તો પાતળીઓ એટલે દેખાવડો, એવો મિનિંગ અહીંયા થાય છે. દયારામ રચિત સંગ્રહનું નામ જણાવો. રસસુધા, કાવ્યસુધા, પ્રેમસુધા કે ગરબીસુધા? તો દયારામ રચિત ગ્રંથનું નામ છે એક રસસુધા. રસસુધા નામનો ગ્રંથ એમણે રચેલ છે. જામની શબ્દ કયા મૂળ શબ્દનો અપભ્રંશ છે? યામની, યામિની, યામની કે દામિની? તો જામનીનો અર્થ અહીંયા થશે યામિની. એમાં મી રસ્વ અને ની દીર્ઘ, એવું ઓપ્શન જે હોય આપણે પસંદ કરવાનું છે, એટલે ઓપ્શન બી. થોભણ એટલે થોભવું, ઊભવું, બેસવું કે ટેકવું? મિત્રો, આ પ્રકારના જે શબ્દો હોય છે, જે વ્યવહારુ ભાષામાં ખૂબ ઓછા વપરાતા હોય છે અને 1-8 ધોરણના પુસ્તકોમાં વિવિધ જગ્યાએ એનો ઉપયોગ થયો હોય છે, એ પ્રકારના શબ્દો પરીક્ષામાં પૂછાતા હોય છે, એના અર્થ પૂછાતા હોય છે. તમે 1-8નું ગુજરાતી રેફર કરો તો એના ટિપ્પણ, જે પાઠ અથવા કાવ્ય પૂરું થાય એની પાછળ ટિપ્પણ આવેલું હોય, એમાં આ પ્રકારના શબ્દોનો મિનિંગ આપેલા હોય છે અને એમાંથી જ મોટાભાગના બધા ક્વેશ્ચન નીકળતા હોય છે, એનો આપણે ખ્યાલ હોવો જોઈએ. તો થોભણ એટલે ટેકો, એવો એનો અર્થ થાય છે. તત્પુરુષ સમાસનું ઉદાહરણ શોધો. ગિરીશૃંગ, ગંગાધર, ત્રિકોણ કે મા બાપ? મિત્રો, સમાસમાં આપણે જોયું હતું ત્રિકોણ એટલે થશે દ્વિગુ સમાસ, ગંગાધર થશે કર્મધારય સમાસ, મા બાપ થશે દ્વંદ્વ સમાસ. તો બાકી રહ્યું ગિરી શૃંગ, જે વિભક્તિથી જોડાયેલ છે, ગિરી અને શૃંગ. તો અહીંયા તત્પુરુષ સમાસનું પ્રથમ સિવાયની વિભક્તિથી જોડાણ થાય છે, એટલે ગિરીનું શૃંગ એટલે ગિરીનું શિખર, એવો એનો આપણે વિગ્રહ કરી શકીએ, એટલે તત્પુરુષનું ઉદાહરણ થશે ગિરી શૃંગ. પ્રશ્ન નંબર 121. નીચેનામાંથી જુદો પડતો શબ્દ કયો છે? શરીર, દેહ, વપુ કે અંગુલી? તો શરીર, દેહ અને વપુ સમાનાર્થી શબ્દો છે, જ્યારે અંગુલી છે એ આ 3 શબ્દોનો સમાનાર્થી શબ્દ નથી, તેથી જવાબ આવશે અંગુલી. પ્રશ્ન નંબર 122. રેખાંકિત પદનો અર્થ જણાવો. શુકદેવજી પાસે અગાધ જ્ઞાન છે. અગાધ એટલે અધૂરું, પૂરેપૂરું, પૂરતું કે પુષ્કળ? તો અગાધનો અર્થ થશે પુષ્કળ, લોટ ઓફ. પ્રશ્ન નંબર 123. નીચેનામાંથી કયો શબ્દ ઉપપદ સમાસનો નથી? વિશ્વંભર, યુગંધર, નર્મદા કે મુખ્યમંત્રી? તો મિત્રો, સમાસના વિડીયોમાં આપણે જોયેલું કે જેનો વિગ્રહ કરતા છેલ્લે નાર એવો અર્થ આવતો, એવો શબ્દ બનતો હોય ત્યારે ઉપપદ શબ્દ બને છે. વિશ્વંભર એટલે વિશ્વમાં જે ફેલાયેલ હોય એનું
વિશ્વ જેનું અંબર છે એટલે વિશ્વંબર, વિશ્વને ધારણ કરનાર, યુગંધર એટલે યુગને ધારણ કરનાર, નર્મદા એટલે નર્મ આપનાર, અને મુખ્યમંત્રી છે એ થોડું અલગ પડે છે. તો મુખ્યમંત્રી છે એ ઉપજ સમાસનું ઉદાહરણ નથી. નેક્સ્ટ વે, નીચેના પરિચ્છેદમાં યોગ્ય વિરામચિહ્નો મૂકો. મિત્રો, ગુજરાતી ભાષાનો સિલેબસમાં હોય એટલે જે આપણે ક્વેશ્ચન માર્ક છે, આશ્ચર્ય વિરામ છે, અર્ધવિરામ છે, પૂર્ણ વિરામ છે, આ બધા જે વિરામચિહ્નો છે એનો ઉપયોગ કઈ રીતે થાય એ પણ પૂછવામાં ઘણી વખત આવતું હોય છે. તો આ એક આખે આખો પેરેગ્રાફ છે, એની અંદર ક્યુ ચિહ્ન ક્યાં લાગશે એના વિશેનો પ્રશ્ન છે. તમારે આવવું ન જોઈએ, તમે આવો તો સારું, અને હા, તમારા ભાઈને પણ લેતા આવજો, બહેનને પણ. તો મિત્રો, અહીંયા થોડી ટાઈપિંગ મિસ્ટેક રહી ગઈ છે. ઓપ્શન એમાં જે આપેલું છે એ ચિહ્ન મૂકશું તો આપણો પેરેગ્રાફ સારી રીતે એટલે કે ગ્રામેટિકલી સાચો થઈ જશે. જેમ કે તમારે આવવું ન જોઈએ, ને આપણે ક્વેશ્ચન માર્ક મૂકશું. પછી તમે આવો તો સારું, ને આપણે અલ્પવિરામ મૂકશું. અને હા, ન્યા આપણે આશ્ચર્ય વિરામ મૂકશું. તમારા ભાઈને પણ લેતા આવજો, ન્યા આપણે અલ્પવિરામ મૂકશું, બહેનને પણ. અને લાસ્ટમાં આપણે એક્સક્લેમેટરી માર્ક એટલે આશ્ચર્ય વિરામ મૂકશું, એટલે આપણો પેરેગ્રાફ ગ્રામેટિકલી સાચો થઈ જશે. એટલે ઓપ્શન એમાં આપેલું છે એ સાચું છે. અહીંયા આપણે એ સમજવાનું છે. પ્રશ્ન નંબર 125, છંદોલય કાવ્ય સંગ્રહના કવિ કોણ છે? રાજેન્દ્ર શાહ, પ્રિયકાંત મણિયાર, રવિન્દ્ર દવે કે નિરંજન ભગત? તો છંદોલય કાવ્ય સંગ્રહ શ્રી નિરંજન ભગતનો કાવ્ય સંગ્રહ છે. ઠીક છે મિત્રો, જે લોકોએ સમાસ જેમને ન ફાવતા હોય, અલંકાર ન ફાવતા હોય, જોડણીના નિયમોનું જેમને ખ્યાલ ન હોય, બધા મિત્રો આપણી ચેનલ ઉપરથી વિડીયોના લિસ્ટમાંથી જોઈ શકે છે, શીખી શકે છે. કંઈ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સમાં પૂછી શકે છે. ઠીક છે મિત્રો, આશા છે આજનો વિડીયો પણ આપને દરેક વિડીયોની જેમ પસંદ આવ્યો હશે અને કંઈક નવું જાણવા મળ્યું હશે. આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. હવે મળીએ આપણે આ સિરીઝના નેક્સ્ટ વિડીયોમાં.